આજનો દિવસ 20 મે વર્લ્ડ બી ડે એટલે કે વિશ્વ મધુમાખી દિવસ. સમગ્ર વિશ્વમાં દર વર્ષ 20 મે ના રોજ વિશ્વ મધુમાખી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ જૈવ વિવિધતા અને પર્યાવરણમાં મધમાખી અને અન્ય પરાગણોની અગત્યની ભૂમિકા વિશે લોકોમાં જાગૃતતા લાવવાનો તેમજ તેમને મુશ્કેલીઓથી બચાવવાનો છે. સંયુક્ત રાષ્ટ્રની યુએનની સામાન્ય સભાએ ડિસેમ્બર 2017માં 20 મે ના રોજ વિશ્વ મધમાખી દિવસ ઉજવવાની સત્તાવાર જાહેરાત કરી હતી. સૌ પ્રથમવાર આ દિવસ વર્ષ 2018માં ઉજવવામાં આવ્યો હતો. હવે વાત કરીએ મધમાખી ઉછેરના પ્રણેતાની, તો મધમાખીના ઉછેરના પ્રણેતા એન્ટોન જાનસ ને કહેવામાં આવે છે. તેમનો જન્મ 20 મે 1734 રોજ થયો હોવાથી તેમના માનમાં 20 મે ના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તમે જાણો છો કઈ મધમાખી સૌથી વધુ મધ આપે છે? તો વાત કરીએ ઇટાલીની મધમાખી એપિસ મેલિફેરા સૌથી વધુ મધ આપે છે. તેમજ દેશી જાતની મધમાખીની વાત કરીએ તો એપિસ સેરેના ઇન્ડિકા એટલે કે ઇન્ડિયન બી, એપિસ ડોરસાટા એટલે કે રોક બી અને એપિસ ફ્લોરી એટલે કે લિટલ બી, આ બધીઓ દેશી જાતની મધમાખી છે. તમે સ્કૂલમાં હતા ત્યારે ભણ્યા તો હશો જ ને કે ફળો, શાકભાજી અને અનાજ ઉગાડવા માટે પરાગણની પ્રક્રિયાનું મહત્ત્વ છે. મધમાખીઓ વૃક્ષના છોડવાઓના પરાગણોને અન્ય વૃક્ષના છોડવા સુધી વહન માટે ખૂબ જ મહત્ત્વનું યોગદાન આપે છે. હાલની વાત કરીએ તો માનવ પ્રવૃત્તિઓને કારણે પરાગણવાળા કીટ પતંગિયાઓનું જીવન મુશ્કેલીમાં છે. શું તમે જાણો છો દુનિયાના ખાદ્ય ઉત્પાદનમાં લગભગ 33% કીટ પતંગિયાઓ ઉપર નિર્ભર છે. આ પ્રકારે તેમનું જૈવ વિવિધતા સંરક્ષણ, પ્રકૃતિમાં પારિસ્થિતિક સંતુલન અને પ્રદૂષણને ઘટાડવા મહત્ત્વપૂર્ણ યોગદાન છે. તેથી તેમનું રક્ષણ અને સંવર્ધન કરવું ખૂબ જરૂરી છે. હવે વાત કરીએ મધમાખી ઉછેરની પદ્ધતિની, તો મધમાખી ઉછેરવાની પદ્ધતિને એપિકલ્ચર કહે છે અને મધમાખી ઉછેરનાર સ્થળને એપિઅરી કહેવાય છે. મધ એ રક્ત શુદ્ધકારી છે, તેમાં લો અને કેલ્શિયમ વધુ હોય છે. વર્ષ 2000માં કોપ વી એટલે કે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝમાં આંતરરાષ્ટ્રીય પરાગણની પહેલ કરવાની શરૂઆત કરવામાં આવી હતી, જે ખેતીના પરાગણોની સ્થિરતા પર કેન્દ્રિત હતી. જો માહિતી પસંદ આવે તો તેને લાઇક કોમેન્ટ કરી તમારા મિત્રો સુધી શેર જરૂર કરજો અને આ પ્રકારની માહિતી માટે નીચે જઈ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અમારી સાથે જોડાઈ રહો. થેન્ક યુ.